વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિજય વિજ્ઞાન સૂક્ષ્મ જીવ મિત્રો અને શત્રુ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આગળના ટોપિક વિશે વાત કરી નાઇટ્રોજન. ચલો વાર્તામાં નાઇટ્રોજનનું પ્રમાણ તમને ખબર છે કે 80% હોય છે. જો ક્લોરીન, પ્રોટીન, યુરિક એસિડ તેમજ વિટામિન પણ હાજર હોય છે તો એ વાર્તામાં શું શું હાજર છે? પ્રોટીન, યુરિક એસિડ અને વિટામિન વગેરે નાઇટ્રોજન સ્થાપન કરશે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યાં સુધી નાઇટ્રોજન સ્થાપન નહીં થાય ત્યાં સુધી એનો આપણે ઉપયોગ કરી શકીશું નહીં. વાર્તામાં બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને લીલ હરિતલ દ્વારા વાતાવરણને નાઇટ્રોજન સ્થાપન થાય છે. જો એ વાતાવરણ લીલ હરિતલ હશે તો શું થશે? નાઇટ્રોજન સ્થાપન થશે નહીં તો થશે નહીં. તે જ પછી બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર થાય છે. હવે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજન ક્ષારમાં રૂપાંતર થાય છે અને એના પછી શું થશે? ભૂમિમાં નાઇટ્રોજન સંયોજન ભૂમિ જોઈ મિશ્રિત થઈ જોઈ શું થાય? જમીનમાં મિશ્રિત થઈ જશે. જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય છે ત્યારે પણ વાતાવરણ નાઇટ્રોજન વાયુ નાઇટ્રેટ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. જ્યારે વીજળીના ચમકારા થાય છે ત્યારે શું થાય? નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. અહીંયા તમે જે કીધું છો કે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુ સ્થાપન થાય પછી શું થશે? ભૂમિમાં નાઇટ્રોજન વાયુ સંયોજન થાય છે. વરસાદના પાણીમાંથી ઓગળી જમીન પર આવે છે. શું? વરસાદનું જે પાણી છે ઓગળીને શું થશે? જમીન પર આવે છે અને ભૂમિમાં નાઇટ્રોજન સંયોજન બનાવે છે. શું? નાઇટ્રોજન પછી સંયોજન બનાવે. નાઇટ્રોજન જ્યારે આવા ક્ષારમાં રૂપાંતર પામે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ કરવાથી મૂળ તંત્ર દ્વારા કરે છે. શું? ભૂમિમાં નાઇટ્રોજન સંયોજન થશે અને પછી શું થશે? વનસ્પતિ દ્વારા તેનો ઉપયોગમાં લેવાય છે. વનસ્પતિ દ્વારા શું થશે? જે બી સંયોજન તમે જોઈ શકો કે રબત કે તમે નકામ ઉપર જો આપણે ખાડો બનાવીએ છીએ પછી ખાડામાં શું થશે? વનસ્પતિના કહે છે ફળના છે પાંદડા છે વગેરે બધું શું કહે છે? એકઠું કરીએ છીએ તો શું થશે? વનસ્પતિ જોડે મિશ્રિત થઈ જાય છે. એ જ રીતે વનસ્પતિનો ઉપયોગ દ્વારા રમવું આવે છે. એના પછી શું થશે? પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. પછી શું થશે? પ્રાણીઓ વનસ્પતિને ખાય છે અને વનસ્પતિને ખાય તો પછી શું થશે? મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજન કચરું થાય છે. મૃતદેહ દ્વારા શું થશે? નકામા કચરાને બહાર કાઢે છે. નકામું કચરું જે બહાર નીકળશે શું થશે? એ જમીન જોડે કમ્પ્લીટ મિશ્રિત થઈ જાય. જમીન મિશ્રિત થશે તો પછી શું થશે? તેમાંથી જમીન જોડે નાના નાના ફૂગ ને બધા શું થશે? નાના નાના બેક્ટેરિયા પડશે. સંપૂર્ણ કચરાને શું કરે છે? વિઘટન કરે છે. જે બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. નાઇટ્રોજનના ઉપયોગથી પ્રોટીન તેમજ અન્ય સંયોજનો સંશ્લેષણ માટે પણ થાય છે. અન્ય પ્રોટીન સંશ્લેષણ થશે મતલબ એને આપણે શ્વાસમાં લેવાની ક્રિયા કરીએ છીએ એના માટે પણ થાય છે. અને વનસ્પતિ ઉપર આધાર રાખતા પ્રાણી તેમાંથી પ્રોટીન અને નાઇટ્રોજન સંયોજન મેળવે છે. વનસ્પતિ પર આધાર રાખતા શું છે? પ્રાણીઓ અને વનસ્પતિ. શું? વનસ્પતિ પર આધાર રાખતા આપણે મનુષ્યની પ્રાણીઓ છે. જો વનસ્પતિ પર આપણે આધાર નહીં રાખીએ તો આપણને ખોરાક પ્રાપ્ત થશે ને એ જ રીતે શું થશે? વનસ્પતિને પણ પોતાનો ખોરાક તેમાંથી પ્રાપ્ત થતો નથી. એ શું કહે છે? વનસ્પતિ પર આધાર રાખીએ સંપૂર્ણ વિઘટન થઈ જાય છે. સંપૂર્ણ વિઘટન તમે જોયું તો કોઈ પણ પ્રાણી મરી ગયો છે ત્યારે જમીન પર 4-5 દિવસ સુધી પડી રહે છે તો આપણે શું ત્યાં ગંધાથી સ્મેલ બી આવે છે. જે સ્મેલ હશે જેમ જેમ સમય જશે 10-15 દિવસ પછી શું થશે? ત્યાં આપણને કોઈ પણ પ્રાણીનું મૃતદેહ જોવા મળતું
નથી. તો કેમ જોવા નહીં મળતું? તે અંદર સંપૂર્ણ જ્ઞાન અને સૂક્ષ્મ જીવ પણ નથી, એનું સંપૂર્ણ વિઘટન થઈ જાય. જે સંપૂર્ણ વિઘટન થશે તો પછી થોડા સમય પછી જમીન જોઈ શું મિશ્રિત થઈ જશે, એટલે આપણને ત્યાં જોવા મળશે. આ કચરું નાઇટ્રોજન સંયોજનમાં પરિવર્તિત થાય છે. શું આ કચરું શું કહે? નાઇટ્રોજન સંયોજનમાં પરિવર્તિત થશે એટલે શું જમીન જોઈ મિશ્રિત થઈ જશે. ફરીથી વનસ્પતિ દ્વારા તેનો ઉપયોગમાં લેવાય છે અને એ ક્રિયા શું થશે? ફરીથી ચાલે. જેને કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે, કેટલાક બેક્ટેરિયા શું થશે? નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે અને એ ક્રિયા શું થશે? આપોઆપ થયા કરશે. જો એ વનસ્પતિનો દ્વારા તેના ઉપયોગમાં લેવાય છે, વનસ્પતિ શું કરે? પ્રાણીઓ ખાય છે. એકવાર આપણે વનસ્પતિ ખાઈ જઈશું તો પછી શું કરીશું? પ્રાણી ખોરાકમાં લે છે. જે પ્રાણી શું કરે? તેનો મૂત્રદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો કરે નાઇટ્રોજન વાયુમાં જે વાતાવરણમાં નાઇટ્રોજન શું થશે? અહીંથી પાછું વાતાવરણમાં નાઇટ્રોજન પ્રાપ્ત થશે. જે આ ક્રિયા શું થશે? નાઇટ્રોજન ચક્ર એ ક્રિયા મતલબ શરૂ ને શરૂ બંધ થશે નહીં.